ओम नमः शिवाय, ओम नमः शिवाय। 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 ધ્યાનના કેટલાક પૂર્વ તબક્કાઓ, સ્ટેપ્સ. પહેલું, સ્થિરમ સુખમ આસનમ. આસન અર્થાત શરીરની સ્થિતિ. મસ્તક કરોડરજ્જુ, ગરદનનો ભાગ એક સીધી લીટીમાં. समम काय शिरोग्रीवम, बन्ने हाथ खोड़ा मा, आंगळियो परोवायेली, चेहरो सीधो, आंखोना पोपचा ढळेला, बन्ने पापणोनो एक बीजाने मात्र स्पर्श, बळजबरी नहीं, आंखो बंद करवा माटे बळजबरी नहीं, चेहरो प्रसन्न के प्रशांत, कोई महापुरुष नो ध्यानस्थ चेहरो निहाळो थोड़ी क्षणों सुधी. આ છે શરીરની સ્થિતિ, પ્રથમ તબક્કો. બીજો તબક્કો, પ્રાણની સ્થિતિ, શ્વાસોશ્વાસની સ્થિતિ. શ્વાસ અને ઉચ્છવાસ, એના સ્પર્શથી સભાન થવું, નાકના ટેરવાને સ્પર્શીને અંદર જઈ રહેલો શ્વાસ, ઠંડો શ્વાસ, એ ઠંડા સ્પર્શથી સભાન થવું, શરીરની બહાર આવી રહેલો ઉચ્છવાસ, ગરમ ઉચ્છવાસ, નાકના ટેરવાને સ્પર્શીને બહાર આવી રહેલો ગરમ ઉચ્છવાસ, એનાથી સભાન થવું. આ તબક્કાને પ્રાણ વિક્ષણમ કહેવામાં આવે છે. વિક્ષણમ અર્થાત દર્શન,
પ્રાણનું દર્શન, શ્વાસ અને ઉચ્છ્વાસનું દર્શન, અર્થાત અહીંયા સ્પર્શ ની સભાનતા. શ્વાસ ઉચ્છ્વાસ ઝડપી બનાવવાની જરૂર નથી, ધીમા કરવાની પણ જરૂર નથી. સહજ રીતે જે ચાલી રહ્યા છે એના સ્પર્શથી સભાન થવું. ધ્યાન માટે આ બહુ મહત્વનો તબક્કો. પ્રાણના નિરીક્ષણથી મન પણ એકાગ્ર થતું જાય છે. ત્રીજું, મનની સ્થિતિ. મનનું પણ નિરીક્ષણ કેવા પ્રકારનું? જેવી રીતે તમે કોઈ સમુદ્ર કિનારે ઊભા હો અને સમુદ્રના મોજાઓનું, ઉત્પન્ન થતા મોજા અને કિનારે આવીને નાશ પામતા મોજા, એનું નિરીક્ષણ કરો છો, તેવું જ કંઈક મનરૂપી સમુદ્રના મોજાઓનું નિરીક્ષણ. મનના મોજા એટલે કે વિચારો, વૃત્તિ, વિવિધ પ્રકારની વૃત્તિઓ, જેમ વિવિધ પ્રકારના મોજા એવી રીતે વિવિધ પ્રકારની વૃત્તિઓ, એનું નિરીક્ષણ. કેટલાક મોજા તોફાની, કેટલાક પ્રમાણમાં સરળ, પ્રમાણમાં શાંત. એવી રીતે મનની વૃત્તિઓ પણ ક્યારેક તોફાની, સમગ્ર મનને હલબલાવી દે, ક્યારેક શાંત. મનનું આ રીતે નિરીક્ષણ કરવાથી મન શાંત બને છે, એકાગ્ર બને છે. ધ્યાન બીજું કશું નથી પરંતુ આપણી જાત સાથેની મુલાકાત. જાગ્રત કાળે અનેક વસ્તુઓની, વ્યક્તિઓની મુલાકાત લઈએ છીએ, ત્યારે આપણે આપણી મુલાકાત લેતા નથી. આ ક્ષણે બીજી બધી મુલાકાતોને રદ કરીને હું મારી જાત સાથે બેસું છું. ધ્યાનમાં કંઈ કરવાનું નથી, કેવળ અહીંથી બોલાઈ રહેલા શબ્દોના અર્થને સમજવાનો છે. આ ક્ષણે હું એવો ભાવ કેળવું છું કે મારે સમગ્ર દુનિયા પ્રત્યે કાંઈ અપેક્ષાઓ, માગણીઓ નથી. કોઈની પાસે ક્યારેય પણ કોઈ પણ પ્રકારે હું માગણી કરતો નથી એવો ભાવ કેળવું છું. કોઈની અપેક્ષા નથી. આ અપેક્ષાઓ અને માગણીઓ જ મને જાગ્રત કાળે દુખી કરે છે. એનું શું કારણ હશે? શા માટે મને અપેક્ષાઓ હશે? શા માટે હું માગણીઓ કરતો હોઈશ? માગણીઓ વિવિધ પ્રકારની છે, પણ હું માગણી કરનારો છું એ તો નક્કી છે. માગણી ત્યારે જ હોય જ્યારે મને ઉણપ લાગતી હોય. હું સતત મારી જાતને ઊણો અનુભવું છું, આવો મારો અનુભવ છે.
હું ઉણપ વાળો છું, મર્યાદિત છું, એવો મારો અનુભવ છે. એનું શું કારણ છે? કારણ કે ઉણપવાળી વસ્તુ જે છે એને હું કહું છું, આત્મા કહું છું. જગતની પ્રત્યેક વસ્તુ જેનો તમે અનુભવ કરો છો એ ઉણપવાળી જ છે, મર્યાદિત જ છે. એનો સાદો નિયમ એવો છે કે એનું સર્જન થયું છે. જેનું સર્જન થાય એ દેશ, કાળ અને વસ્તુની દ્રષ્ટિએ મર્યાદિત જ હોય. સર્જન પહેલા નહોતી એટલે કાળમાં મર્યાદિત થઈ ગઈ. ઉત્પન્ન થઈ એક જગ્યાએ દેશમાં મર્યાદિત થઈ ગઈ, અમુક રૂપે ઉત્પન્ન થઈ, વસ્તુ મર્યાદા આવી. જેમ કે સેલફોન છે, સુંદર વસ્તુ, અત્યંત ઉપયોગી, પરંતુ મર્યાદિત છે. એનું સર્જન થયેલું છે. તેવી રીતે આ શરીર પણ એનું સર્જન થયેલું છે, એક જગ્યાએ ઉત્પન્ન થયું, એક કાળે ઉત્પન્ન થયું, એક રૂપે, મનુષ્ય રૂપે, સ્ત્રી રૂપે, પુરુષ રૂપે ઉત્પન્ન થયું. શરીર ઉણપવાળું છે, મર્યાદિત છે. જેનું કંઈ સર્જન થયું છે એ પ્રત્યેકમાં કેટલાક ગુણો છે, કેટલીક મર્યાદાઓ છે. એવી રીતે આ શરીર કેટલાક ગુણો ધરાવે છે. આ શરીર ભગવાનને આપેલી શ્રેષ્ઠ ભેટ છે. મનુષ્ય શરીર અનેક રીતે ઉત્કૃષ્ટ છે. એના થકી જીવનનું પરમ ધ્યેય પણ સિદ્ધ થઈ જાય છે, મુક્ત બની શકીએ છીએ. આ શરીર દ્વારા જગતમાં ફાળો આપીને આપણે આધ્યાત્મિક સિદ્ધિ મેળવી શકીએ છીએ. આમ અનેક ગુણો છે પરંતુ મર્યાદાઓ પણ છે. આવા મર્યાદાવાળા શરીરને, ઉણપવાળા શરીરને હું કહેવાથી હું ઉણપવાળો બનું છું અને પછી જગતમાં ઉણપને પૂરી કરવા માંગણીઓ કરું છું, અપેક્ષાઓ રાખું છું. એ માંગણીઓ, અપેક્ષાઓ જગત પૂરી કરતું નથી, તેથી વારંવાર દુઃખી થાઉં છું. જેમ ભગવાને મને અનેક પ્રકારની વસ્તુઓ પ્રદાન કરી છે, કેટલીક વસ્તુઓ માટે તો મેં સંકલ્પ પણ નહોતો કર્યો તો પણ મારા જીવનમાં આવેલી છે, ખૂબ ઉપયોગી છે, સુંદર છે. તેવી રીતે શરીર પણ ઈશ્વરે આપેલી શ્રેષ્ઠ ભેટ છે. તેનો ક્ષણે ક્ષણે શ્રેષ્ઠ ઉપયોગ કરવું. ક્યાં જગતમાં ફાળો આપવા માટે ઉપયોગ કરું, અથવા તો જીવનનું ઉચ્ચ ધ્યેય મુક્તિ પ્રાપ્ત કરવા માટે એનો ઉપયોગ કરું.
તમારી પાસે રહેલી કેટલીય વસ્તુઓ અને બધી વસ્તુઓ પરિચ્છિન્ન હોવા છતાંય તમને એનાથી ક્યારે ઉણપ લાગતી નથી? સેલફોન સતત તમારી સાથે ને સાથે જ હોય છે. સેલફોનની અનેક મર્યાદાઓ છે. તમે સતત એને ચીપકીને રહેતા હોવા છતાં પણ તમને એનાથી મર્યાદા લાગતી નથી, કારણ કે ભૌતિક રીતે અંતર ન હોય છતાં પણ જ્ઞાનથી તો અંતર છે કે હું સેલફોન નથી. માટે સેલફોનની મર્યાદા કે ઉણપ મારી મર્યાદા નથી. આવી સ્પષ્ટતા હોવાને કારણે તમારો સેલફોન સાથેનો સંબંધ સ્વસ્થ છે. સંબંધ અસ્વસ્થ ત્યારે જ બને જ્યારે માંગણીઓ ઉત્પન્ન થાય. સંબંધમાં એક અંતર હોય, ભૌતિક જરૂરી નથી, ભૌતિક અંતર જરૂરી નથી, જ્ઞાનનું અંતર જરૂરી છે. જે પણ વસ્તુઓ મારા તાબામાં છે, સેલફોન હોય કે ઘર હોય, જમીન હોય કે ફર્નિચર હોય, બધું જ સર્જાયેલું છે, બધું જ મર્યાદાવાળું છે, બધાનો ઉપયોગ કરું છું, પણ છતાંય એ ઉણપવાળા હોય તેથી હું ઉણપવાળો બનતો નથી. તેવી રીતે શરીર પણ તમારા તાબામાં છે, એ પણ ઈશ્વરે આપેલી ભેટ છે, તેનો પણ ઉપયોગ કરો છો, એને જોઈને રાજી પણ થઈ શકતા હો કદાચ, સતત એની સાથે જ છો. ભૌતિક રીતે તમારી અને શરીરની વચ્ચે કોઈ અંતર નથી, પણ જ્ઞાનની દ્રષ્ટિએ પણ અંતર નથી. શરીર મારા તાબામાં છે, હું શરીર ધરાવનારો છું, શરીર નથી, આવું જ્ઞાન નથી. હું ફર્નિચર ધરાવનારો છું, હું ફર્નિચર નથી, એવું જ્ઞાન છે. હું શરીર ધરાવનારો છું, શરીર નથી, એવું જ્ઞાન નથી. અને તેને કારણે શરીરની મર્યાદાઓ ઉણપો થી હું મારી જાતને ઉણપવાળો માનું છું. શરીર સાથે સ્વસ્થ સંબંધ બાંધવા માટે આટલું જ્ઞાન જરૂરી છે. હું શરીર ધરાવનાર છું, શરીર નથી. અહીંયા એટલું ધ્યાન રાખવું જોઈએ કે હું શરીરનો માલિક નથી, શરીર ધરાવનાર પઝેસર છું. જેવી રીતે કોઈ વ્યક્તિ પોતાને મકાન માલિક ન કહી શકે, મકાનનું પઝેશન લીધું એવું કહી શકે. માલિકીપણું ત્યારે આવે કે જ્યારે મેં જ ઉત્પન્ન કર્યું હોય. શરીર પંચમહાભૂતોમાંથી બનેલું, એક પણ મહાભૂત મેં ઉત્પન્ન કર્યો નથી, માટે હું શરીરનો માલિક નથી, શરીર ધરાવું છું. ઈશ્વરરૂપી માલિકે મને પ્રદાન કરેલું છે, એની ભેટને હું બિરદાવું. એ જે નિમિત્તથી એ ભેટ આપી છે એનો ઉપયોગ કરવું,
એ પ્રમાણે ઉપયોગ કરવો, જેને સદુપયોગ કહી શકીએ. આવું જ્ઞાનથી અંતર ઉત્પન્ન થાય તો જરૂર શરીરની ઉણપોમાંથી હું મુક્ત બની જાઉં. શરીરનો કેવળ સાક્ષી ચેતન. તેથી મારામાં કોઈ ઉણપ નથી, પૂર્ણ છું. માટે મને શરીર પ્રત્યે કે મારી અન્ય વસ્તુઓ પ્રત્યે કે જગત પ્રત્યે કોઈ જ માગણી નથી, કોઈ જ અપેક્ષા નથી. કોઈ પાસે માગણી નથી, કોઈ પ્રકારની માગણી નથી, ક્યારેય માગણી નથી. આ વસ્તુની સમજ આવતા જ મન પ્રશાંત બની જાય છે. શરીરનો સાક્ષી ચેતન પૂર્ણ એટલે કે આનંદ. શરીરની મર્યાદાને હું પર, ચેતન પર લાદીને જ હું જીવ બની ગયો હતો, જીવ જેવો લાગતો હતો. શરીર સાથે અંતર ઉત્પન્ન થતાં જ હવે હું પૂર્ણ, જાણે કે પૂર્ણ બની ગયો, પૂર્ણ જ છું. અપૂર્ણતાનો અધ્યારોપ દૂર કર્યો, શિવ બની ગયો. ચિદાનંદ રૂપ શિવોહં શિવો. ચેતન સાક્ષી, અપેક્ષાઓ માગણીઓથી સંપૂર્ણપણે મુક્ત, સર્વનો સાક્ષી, પ્રશાંત, અસંગ શિવ. અહમસ્મી ચિદાનંદ રૂપ શિવોહં શિવો. આ શબ્દના અર્થને સમજવાનો પ્રયત્ન કરો. ચિત્ત ચેતન સાક્ષી આનંદ પૂર્ણ અસંગ શિવ. ચિદાનંદ રૂપ શિવોહં 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 શિવો. શિવોહં શિવો. જાગ્રત કાળે સાવધાન રહો. જેવી મર્યાદા લાગે, ઉણપ લાગે, અપેક્ષા જાગે, યાદ કરાવો હું કોણ છું. જેવું હું સેલફોન નથી, એવું શરીર નથી. બંનેનું સર્જન,
बन्ने मर्यादित, केवल साक्षी अहमस्मि चिदानंद रूप शिवोहम शिवो। शब्दनो अर्थ तमे पकड़ी शको छो। मन वृत्तिओनो प्रवाह जीवो गंगा जीनो, हूँ केवल साक्षी। गंगाजीना प्रवाह में जेम तमे खेंचाई जता नथी, एवी रीते मनना प्रवाह में हूँ खेंचाई जतो नथी। मन ने उजाड़नार साक्षी, गंगाजीना घोषनो साक्षी। सुंदर गंगाजी ने जोईने आनंद थाय, गंगाजी में स्नान करीने पवित्र थऊ, परंतु हूँ गंगा नथी। एवी ज रीते आ मन ये पण वृत्तिओनो प्रवाह, ए मन ने जोईने राजी थाऊ, मन नो उपयोग करू, પણ હું મન નથી, સૂક્ષ્મ શરીર નથી। શરીરત્રય સાક્ષી, સ્થૂળ શરીરનો સાક્ષી, સૂક્ષ્મ શરીરનો સાક્ષી, કારણ શરીર કે અજ્ઞાનનો સાક્ષી। ચિદાનંદ शिवोहम शिवो। शिवोहम शिवो शिवो। क्याय मांगणी नहीं, क्याय अपेक्षा नहीं। आपनो अनुभव पण छे, जारे आनंद होय, उणप न होय, तो आपणने कोई मांगणी नथी। हूँ आनंद छु, शिव छु, पूर्ण छु, चेतन छु, केवल चेतन। चिदानंद शिवो शिवो शिवो। शांति शांति शांति।